રબારી એટલે ઈ હું તમને વાત કરું, અમારી ઉત્પત્તિની વાત કરી દઉં. એટલે અમારે આ છે ને, કોઈ અમે આ કેવો નથી તો શંકર ભગવાન અમને એના મેલમાંથી આ રબારી બનાવ્યો. સમજ્યા? પછી એનું નામ શું દીધું? ભૂતન. ભૂતનનો દીકરો એક જ કોણ? સાંભળ સાંભળ રબારી સાંભળ રબારી લગન થયા, મેં પણ સાંઢિયા ઉપર ચડી. તમારી દીકરીઓ? અમારી દીકરીઓ તો નહીં ચડતી, અમારી દીકરી તો હવે ઓલી ગાડી ચડતી ને કારખાના, એ સૌ બેઠતી હોય. ઓ માલ ગાડી નથી આવતી, ઓ ખટારા. અમે તો સાંઢિયા પર ચડ્યા, આમ સાંઢિયા ચડીને મેં તો આવી. હવે કોઈ સાંઢિયા પર ના આવે. શું કામ? બસ સાંઢિયા આવે ને મરે, સાંઢિયા નહીં હે, સાંઢિયા હે, પણ સાંઢિયા કા કોઈ વેલિયા નહીં આવે. શંકર ભગવાન તપ કરતા હતા ને, પછી એને દૂધની જરૂર પડી. ઊંટ ઊંટ બનાવ્યું અને ઊંટના પાંચ પગ બનાવ્યા. પછી ઊંટને ચરવા છોડ્યું, પણ એને દોવે કોણ? એને દોવાવાળો જોઈ. પછી શંકર ભગવાને બીજું પૂતળું બનાવ્યું અને એ પૂતળાને પાછી અંજલિ મારી પાણીની પ્રગટ કર્યું અને એમાં જીવ સાચર્યો. એને પછી ગુવાર બનાવ્યો, ઊંટ ચારવા વાળો. શંભુ ભોળા કે તમારી ધૂન લાગી, ભોળા તારી ધૂન લાગી, ભોળા તારી ધૂન લાગી. ગણેશજીના પ્યારા કે તમારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા કે તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા કે તમારી ધૂન લાગી, ગંગા ઉપર જટા કે તમારી ધૂન લાગી, ભોળા તારી ધૂન લાગી, ભોળા તારી ધૂન લાગી. ગણેશજીના પ્યારા કે અમારો માલ બધો ફરતો દરિયા વિસ્તારમાં, દરિયો કર્યો બંધ એટલે અમારો કોઈ આધાર નહી રહ્યો ક્યાંય. હવે આ માલને અમારે કઈ જગ્યાએ ઉભો રાખવો? માથે જઈએ તો ખેડૂત અમને ટકડે, આઈને બીજા ગામ જતા, ફરી ત્યાંથી બીજા ગામ જઈએ. રોડ ઉપર આલીએ માલ, રોડ ઉપર આલે એની સાઈડમાં પણ ફોરો થાય, એની મલકોર જા. આ કંપની પડી જી, ક્યાં જવું? અમને માલદારી ક્યાં જવું? બહુ મુશ્કેલ છે, અમારે કાંઈ માલ નહીં, ક્યાંય નથી કાંઈ, ક્યાંય અમને ક્યાંય આધાર છે નહીં કાંઈ. પાર્વતીના પ્યારા કે તમારી ધૂનાલાગી, હર હર શંભુ ભોળા કે તમારી ધૂનાલાગી.
ખરાબ હોય તો કે અમારા ગામ ની સીમા થી ચાલી જાવ તો લાંબા જવું પડે, બીજે જાય ખરા હોય તો પાછી રેવા દે, અહિયાંથી તગડે જંગલ માં જઈ, જંગલ માં પોરસ વાળા તગડે ક્યાં જઈ, ઊંટ લઈને દરિયામાં જઈ તો દરિયામાં પોરસ એ કાઢે કે જાઓ બહાર, ક્યાં જવું અમારે, ક્યાં જશો તમે, જશું ક્યાં, અત્યારે કાંઈ પણ અમારો ઈલાજ જ નથી, હવે તો માલ ગાઈ ગયો, થોડા થોડા રહ્યા છે, પશુ પતી ગયા, તે અમને ક્યાંય કોઈ નોકરીમાં રાખે એમ ભણતર નથી, ત્યાં અમને કોઈ આવો ન કે જ્યાં જઈ ઓફિસમાં કોઈ આવો ન જોઈએ, તમે અહીંયા જ ઉભા રહ્યો, શું કામ છે, અમે કંઈ ફલાણો ભાઈ છે તો એ નથી જવા જ પૂરું થયું, ક્યાં જવું, ક્યાંય અમારો કોઈ આધાર નથી, ભણતર તો બિલકુલ છે નહીં, તો એવા કોઈ આગેવાનો નથી. આ જમાનો જોતા આજે શિક્ષણ ની જરૂર પડે, નકર કાંઈ શિક્ષણ ની જરૂર ના પડતી હતી. આજે અમે જઈએ ને તો ગામ જવું હોય ને તો ડીપા પર ઉભા રહીને આ કાં બસાવે, એ કાં બસાવે, કાં બસાવે, આમ લમણા ફેરી, એ ભાઈ એ ક્યાં ગમરી બસ, બોલો હોય તો ભાઈ ક્યાં ગમરી બસે, ક્યાં ગમરી બસે, તો ભાઈ તો ભાઈ કોઈ ભાઈ સારા હોય તો એમ કે ઓ ઓ ગામ કી બસે, નકર તો ભાઈ તો એમ ચાલ્યા જાય, કારણ કે ભાઈ તો ભણેલો હોય, એ ભાઈ જરા જોતા આ ક્યાં ગામની બસ આવી. ભણેલ થોડું ઘણું હોય, ઘેટા બકર ના ચાયરા હોય, સિટીમાં ક્યાંય રહ્યા હોય, ભણ્યો હોય તો એને બધી ખબર હોય કે આમાં શું છે, આમાં કાં શું છે, એવી રીતના એને પરિચય હોય. ઘેટા બકરા બારે માસ એની આખી જિંદગી બહાર જ જો જંગલમાં ચાયર્યા હોય તો એને શું ખબર હોય, જંગલના જાનવરના જેટલી જ ખબર હોય, જેટલી જાનવરની ખબર હોય એટલી ખબર હોય. રબારીનું જીવન એવો છે. કલા ઘણી જાણી તમારા ચહેરા જાણી, તમે તો ઈડી તમ માથે બધે કલમ જાણ્યા છો, અને અમે તો અમારા હાથમાંથી ઉપનાવીને આ બધે કલમ જાણ્યા, પણ એ કિંમત તો કાંઈ ન મળે ને આને, તમે ક્યાં કેમેરા લઈને ઈધર લઈ આવું, ઈધર લઈ આવું, મેરા કાંઈ
દીદી ના જંગલ માં જ રહીએ હમણે, અને નીચે જઈએ તો નીચે તો ફાવ જ નહીં મળે. આગળ શહેરમાં જઈએ અમે, દાખલા તરીકે માવો લઈને જઈએ, કોઈ આમ જામનગર માં જઈએ, બહુ તો એક દિવસ હક થાય, બીજે દિવસ તો ભાગીએ. ઢોલીડા ઢોલ, ઢોલીડા ઢોલ તારો વાગે છે, મગજ શક્તિ હોય પણ અભણ હોય તો એ ઓફિસ વધી આવે, બોર્ડ વાંચી આવે. કોઈને પૂછવું પડે ભાઈ ફળા સાહેબ ની કલેક્ટર સાહેબ ની ઓફિસ ક્યાં છે, બોલો કે ભાઈ આમ આમ આવી જાય. અમને ખબર પડે કે ભણતર માં સારું છે, પછી આનું શું કરવું પડશે? આને મૂકી દઈએ અમે તો પછી અમારે ક્યાં, અમારો કોઈ આધાર છે જ નહીં. એટલે મોટે નાત હોય એની માલિકો 5-25 માણસ તૈયાર થાય એમાં શું થાય? અને બધા એમ કહી દે આવું ન થાય હો, આપણી ગિનાતીને ઢારો નથી, આવું ન થાય હો, આપણી ગિનાતીને ઢારો નથી, ના ના કરાય હો, આપણે ખરાબ દેખાઈએ, આપણે આવું પહેરાય નહીં, આપણે આવું કરાય નહીં. એટલે ઓલા બિચારા પોતા પડી જાય નાતમાં રહેવું, કે બીજી નાતમાં તો જવાતું નથી. એટલે પણ કદાચ અડધી નાત તૈયાર થઈ ગઈ હોય તો એ કે તમે તો જિંદગી એમને એમ ગુમાવી, અમારે એવું નથી કરવું, અમે તો આ કપડાં પહેરશું ને, અમે તો આ કામ એ કરશું ને, આ કરશું ને, આ કરશું એમ કરીને બધા નીકળી જાય. કોઈ પછી માને નહીં, ઝાઝા થઈ જાય ને એટલે કોઈ માને નહીં. ભગવાન ભેગા જ આવે સમજ્યા, ગ્વાળિયા તરીકથી દર્શન ભગવાન ની ગાયું ચારતા અમે, પછી આવ્યા દ્વારકા, દ્વારકાથી બેટમાં લઈ આવ્યા ગાયું ચારવા.
કૃષ્ણ ભગવાન નો ક્યાંથી એટલો બધો અમને ખ્યાલ નથી. પછી કૃષ્ણ ભગવાન ના અમે ગુવાડિયા, કૃષ્ણ ભગવાન ભેગા અમે દ્વારકા આવ્યા, અને આ બધું રબાણું ને ગોપિયું રાહડા ગાય ને અમે બધા એના બધા ગુવાડિયા. એ તો બહુ જૂનું છે બેન, અત્યારે તો કઈ શાસ્ત્રમાં કઈ આવતું નથી, કે જૂની મોઢાની વાતો કઈ યાદ કોઈ થતી નથી. અસલમાં શું થયું ભગવાન જાણે, કઈ જાણતા નથી. તમે બે અમે શીખડાવી તમને દોરા પરોવા, બીજું શું કામ, દોરા પોલવા રાખી આખો દી બેઠા બેઠા. અમારો પોશાક છે મેન, કે અમને પોતાને ગમે છે બરોબર, અમને પહેરવાનો ગમે છે, પણ અમે બહાર જઈએ એટલે આ કંપનીમાં ગમે આ કામે જઈએ એટલે અહીંયા હજારો માણસો હોય તો અમુક મજાક કરે પોશાકને પહેરવાની, મજાક કરે. આ લાલ મેલકુરીમ બાંધેલો તો ઉડાડે મસ્કરી કરે. માણીએ કહ્યું કે દેહ મૂકી દેવો પણ વેહ ન મૂકવો, દેહ આખો દેહ મૂકીને પરદેશમાં વયું જવું પણ વેહ ન મૂકવો, હવે નહીં આ પ્રજા બદલી જાય નકર વેહ ન મેલે. માણીએ કહ્યું કે ગામ મૂકી દેવું પણ બાપ બીજો ન કહેવો.
અમે બધા ભરી ગયા, બાકી નકર અમે રબારી કોમ તો હવે રબારી થઈ, અમે રબારી ભારતમાં ગમે ત્યાં નામ પડે ને રબારી તો અમે એનો અભિમાન, અમને કે આપણે રબારી છીએ તો અમને બહુ ગૌરવ. એનો આર્થિક પરિસ્થિતિ બહુ નબળી એટલે કાંઈ અમે કાંઈ કરી શકતા નહીં. એ તો વારંવાર દુષ્કાળ પડે અમારા જિલ્લામાં, અને એ દુષ્કાળમાં અમારો જિલ્લો તો હાવ છેલ્લે, અત્યારે હાવ છેલ્લે લાશ બની ગયો, માલ તો મરી ગયા બધાનો, ભણતર છે નહીં, બેકાર થઈ ગયા બધા. Yeah.